नरेन्द्र भाई मोदी जन्मदिवस निमित्ते गांधीनगर गृह खाते कार्यक्रम योजाय हतो। आज देश वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी जी 71मा जन्मदिवस निमित्ते आखा भारत में भारतीय जनता पार्टी द्वारा विविध सेवाकीय सप्ताह की उजवणी शुरू करवामां आवी छे। त्यारे वडोदरा शहर महात्मा गांधीनगर गृह खाते वन और पर्यावरण विभाग राज्यमंत्री श्री किरीटसिंह राणा की विशेष उपस्थिति में आज राज्य सरकार श्री विविध योजनाओं गंगा स्वरूप सहाय योजना विधवा बहनों ने सहायता तथा उज्ज्वला योजना अंतर्गत जरूरियातमंद बहनों ने गैस सगड़ी वितरण तथा कोरोना काल में પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવેલા બાળકોને આર્થિક સહાયતા શિક્ષણ સહાયતા આપવામાં આવી હતી। આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિરણસિંહ રાણા, સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ, જિલ્લા કલેક્ટર આરબી બારડ, પૂર્વ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ, ધારાસભ્યો શ્રીમતી સીમાબેન મોહિલે, જીતેન્દ્ર સુખડિયા, સાથે જ મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, મેયર કેયુર રોકડિયા તથા મ્યુનિસિપલ કાઉન્સિલરો સહિતના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજે જન્મદિવસ છે, એના ભાગરૂપે કેન્દ્ર સરકાર પણ ગરીબ માણસોની લાભાર્થીને યોજનાઓ પણ બનાવેલી છે, ઉપરાંત રાજ્ય સરકાર પણ એની સાથે આજે ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓને આજના દિવસે આમ તો ઉજ્જવલા યોજના દ્વારા તમે હમણાં જ જોયું હશે કે નાની નાની બહેનોને આપણી જે સાધારણ નાના વ્યક્તિઓ છે ગરીબ લોકો એમને સહાયો આપી, ઉપરાંત એની સાથે કોરોના ઓરિયન્સમાં પણ જે આ રાજ્ય સરકારે નિર્ણય લીધો હમણાં જ આપણે મુખ્યમંત્રીને સાંભળ્યા, આપ સૌએ પણ એમાં તમે બધા ભાગીદાર હતા, તમે જોયું અને જાણ્યું પણ ખરું કે એમને પણ એમના મુખમાંથી એમ કીધું કે ભાઈ જે બાળકોની જાહેરાત થઈ હતી કોરોનામાં જેના મા બાપ ગુમાવ્યા એને ડાયરેક્ટ એ 18 વર્ષનું થાય છે ત્યાં એને 2000 સીધી સહાય મળી જાય, દીકરા દીકરીને ભણવા માટેની પણ વ્યવસ્થાની વાત કરી, આવી અનેકવિધ યોજનાઓ રાજ્ય સરકારે આજે માન્ય વડાપ્રધાનશ્રીના આપણા જન્મદિવસ નિમિત્તે એમને અમુક યોજનાઓ લોન્ચિંગ કરી છે। આજના દિવસે મહાનગરોમાં જિલ્લા પંચાયત હોય તો જિલ્લા પંચાયતોમાં અને અન્ય તાલુકા સ્તર હોય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશનમાં દરેક જગ્યાએ તમામ લાભાર્થીને આ યોજનાનો લાભ મળે એવું રાજ્ય સરકારે આજે માન્ય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે હું બધા વતી આપણા ગુજરાત વતી માન્ય વડાપ્રધાનશ્રીને આપણે બધા સૌ શુભેચ્છાઓ આપીએ છીએ, સૌ કાર્યકર્તા વતી પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ।